લીકેટ એટીએમ કાર્ડ ફ્રોડથી થઈ જજો સાવધાન. મોરબી પંથકમાં ઘટી જો છેલ્લા એક મહિનામાં 10 લાખથી વધુના ફ્રોડની ઘટનાઓ. કસ્ટમર્સના એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ઉઠાંતરી કરનારા ગુનેગારો ડુપ્લિકેટ એટીએમથી કરે છે ગુનો. જોકે આ અંગે મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા એક મહિનામાં નાણાં ઉપાડનારા ખાતેદારોના ખાતામાંથી બોગસ એટીએમ મારફતે 10 લાખથી વધુ રૂપિયા ભેજા બાજ શખ્સો દ્વારા દિલ્હી, પંચકુલા, ચંદીગઢ, હરિદ્વાર સહિતના સ્થળોએથી ઉપાડી લેવામાં આવ્યા છે. ડુપ્લિકેટ એટીએમ કાર્ડ તૈયાર કરીને આવા ભેજા બાદ શખ્સોને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. આવા ગુનેગારોના મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ગુનેગારો ચોક્કસ વિસ્તારોના એટીએમની રેખી કરે છે, ત્યારબાદ સિક્યોરિટી ન હોય તેવા એટીએમ પર નજર રાખે છે. સિક્યોરિટી વગરના એટીએમને ટાર્ગેટ કરીને તેમાં સ્ક્રીમિંગ ડિવાઇસ લગાવે છે અને ખાતેદારના ડેટા સ્ક્રીમિંગ કરે છે. ત્યારબાદ ડુપ્લિકેટ એટીએમ કાર્ડ તૈયાર કરીને ખાતેદારોના ખાતામાંથી અલગ અલગ શહેરમાંથી રૂપિયા ઉપાડી લે છે. આ તમામ ઘટનામાં ખાતેદાર બને છે એટીએમ ફ્રોડનો શિકાર. કુલ મળીને આવા અમે પોતે એ ડિવિઝન મોરબીમાં ફરિયાદ કરેલી છે, સાથે બીજા બધા ઘણા બધા લોકોએ પણ મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદને આધારે કુલ જોવા મળીએ તો બધાના કુલ ટોટલ મળીને 10 લાખથી અંદાજે પણ એનાથી વધારે પણ આંકડો હોઈ શકે કે આવી રીતે એટીએમ ફ્રોડ થઈને અલગ અલગ જગ્યાએથી પૈસા ટ્રાન્ઝેક્શન કરેલા છે, ઉપાડેલા છે. કે કદાચ એટીએમ ફ્રોડ કરનાર જે ગેંગ છે એ એટીએમ મશીનમાં સ્ક્રીમર લગાવ્યું હોય. એટીએમ સ્ક્રીમિંગ કહેવાય છે આને. આજે આ ટાઈપની જે એમો છે એ એટીએમ સ્ક્રીમિંગથી એટીએમનો ડેટા ચોરી અને એટીએમનું ક્લોનિંગ કરવું, મતલબ કે આના જેવું જ બીજું ડુપ્લિકેટ એટીએમ બનાવવું અને આના જ પિન નંબરનો યુઝ કરીને અન્ય સ્થળેથી પૈસા ઉપાડી લેવા.